કરવા છે ક્વેશ્ચન આન્સર એક બહુ મહત્વની વાત જે હવે મારે કહેવી છે એ કહેવી છે કે આપણે બધા આપણા સંતાનનું ભલું જ છીએ જગતમાં કોઈ મા બાપ એવા છે કે જે એવું નક્કી કરે કે હું મારા છોકરાની વાટ લગાવીશ સાહેબ બરબાદ કરી નાખીશ એની જિંદગી આવા કોઈ મા બાપ છે આમાંથી નથી એનો અર્થ એમ થયો કે તમે તમારા બાળક માટે શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કરવાની ઈચ્છા ધરાવો છો તમે ઈચ્છો છો કે એક બહુ જ સારો માણસ બને સારી વ્યક્તિ બને સારી પુત્ર વધુ બને સારી મા બને એની કરિયર સારી હોય એની જિંદગી સારી હોય એના સંબંધો સારા હોય એની પાસે સારા મિત્રો હોય એનો પરિવાર સુખી થાય આ આ સિવાયની ઈચ્છા કોઈ માતા પિતાની ન હોય પ્રશ્ન એ છે કે એ નિર્માણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ત્યારે આપણી સમજણ એ દિશામાં કેમ નથી જીપીએસ બહુ અત્યારે ફેશનમાં છે બધા જીપીએસમાં નાખી દે જસદણ એટલે તમને ફટ ફટ ફટફટ ફટફટ લઈ આવે લઈ આવે કરેક્ટ પણ એમાં વચ્ચે ક્યાંય એવું કહેતા નથી કે નાળું તૂટેલું છે તમારે ડાયવર્ઝન લેવું પડશે એ તો ફટફટ 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 તમને નાળા સુધી લઈ આવે તમે પહોંચો ત્યારે તમને ખબર પડે કે અરે યાર આ નાળું તૂટેલું છે ડાયવર્ઝન સેટેલાઇટમાં નથી તમારા સંતાન માટે અગત્યનું એ છે કે તમે એને તૂટેલા નાળા પહેલા બતાવો જીપીએસ પછી બતાવો જીપીએસ તો છે છે જ જ પડ્યું રહેવાનું એમાં ફરક નહીં પડે ક્યાં ક્યાં સમસ્યાઓ આવશે એને શીખવો તો એને આપોઆપ આવડી જશે કેટલા બધા માતા પિતા મેં એવા જોયા છે કે આવડા નાનકડા બાળકો હોય બેસીને સૂકો મેવો ખાતા હોય વેફર ખાતા હોય ટીવી જોતા હોય કાર્ટૂન જોતા હોય જે બી જોતા હોય અને બાઈ કચરા પોતા કરતી હોય કે કોઈ માણસ કામ કરતો હોય કોઈ માતા પિતા પોતાના સંતાનને એવું કહેતા નથી કે બેટા નટુભાઈને આપો તે પૂછ્યું નટુભાઈને તમે લેશો એમ તે પૂછ્યું શાંતાબેનને તમે લેશો એમ એમને શું પૂછવાનું એમને નહીં પૂછવાનું એ પણ માણસ છે અને એ તમારા ઘરમાં કામ કરે છે તમારું બાળક ખાઈ રહ્યું છે એ જુએ છે કદાચ એને એ જ ઉંમરનું બાળક છે એના મનમાં ખાલી એક જ વાર એવો વિચાર આવે છે કે મારા બાળકને આ નથી મળતું તમારા બાળકને શીખો કે મુઠ્ઠો ભરીને આપ એને સરસ નાની ઝીપલોકમાં એના દીકરા માટે અહીંથી સારા માણસ બનવાની શરૂઆત થાય છે એની પાસે જે રમકડા છે જે નથી વાપરતો વર્ષોના વર્ષોથી એ રમકડા પડ્યા છે હવે એ આઉટગ્રો થઈ ગયો છે આઉટગ્રો થઈ ગઈ છે મોટી થઈ ગઈ છે તો એક કામ એ કરો કે એની જ પાસે રમકડા છૂટા પડાવો કે બેટા આમાંથી શું નથી રમતી આ ઢીંગલી તું રમે છે મેં તો તને જોઈ નથી એક વરસથી એની સાથે રમતા આ ગેમ તું રમે છે મેં તો તને એક વરસથી નથી જોયો આની સાથે રમતા આ બેટ તું વાપરે છે તે તો હવે નવું લીધું મોટું લાકડાનું ચલો આપણે બધું બહાર કાઢીએ એક બાસ્કેટમાં ભરાવો અને અંડર પ્રિવિલેજ એવા બાળકો પાસે લઈ જાઓ કે જેમની પાસે આવા રમકડા નથી એને તમારા બાળકના હાથે અપાવો લે આ લઈ જજે નહીં દર દિવાળીએ દર માર્ચ મહિનામાં એની બર્થડે પર એવો નિયમ કરો કે એ જે નથી વાપરતા એ વસ્તુઓ એ બીજાને આપે અને જો આ કરી શકશો તો તમે ડેફિનેટલી એક એવા માણસનું નિર્માણ કરશો જેને લોકો ચાહશે જેને લોકો પ્રેમ કરશે પૈસા કમાવા તો બહુ સરળ છે દોસ્ત દાઉદ પણ બહુ પૈસા કમાય છે પૈસા કમાવા અઘરા નથી શાર્પ શૂટર્સ પણ બહુ પૈસા કમાય પૈસા કેમ વાપરવા એ શીખવજો તમારા સંતાનને કારણ કે પૈસા તો તમે આપી જ જવાના છો એણે હવે પોતાને માટે ઘર નથી ખરીદવાનું એણે હવે પોતાને માટે ગાડી નથી ખરીદવાની જે તમારે ખરીદવાની હતી ફર્સ્ટ હાઉસ વોઝ સચ અ વન્ડરફુલ થિંગ ફોર ઓલ ઓફ અસ પહેલું ઘર ખરીદ્યું નાનકડું વન બેડરૂમ કિચન હોલનું ત્યારે કેવા એક્સાઇટેડ હશે બધા જ એ લોકો કે જેને માટે પહેલાં ઘરની ખરીદી હતી મને યાદ છે કે મેં મુંબઈમાં પહેલી વાર વન બેડરૂમ કિચન હોલનું મારું ઘર ખરીદ્યું તો આમ દિવાલ પર હાથ ફેરવતી કે મારું ઘર કેટલો સ્નેહ હવે ચાર બેડરૂમના પાંચ બેડરૂમના ઘરમાં એ એ થ્રીલ જ નથી એ વન બેડરૂમના ઘરની જે થ્રીલ હતી જે આનંદ હતો આમ ચાવી અંદર નાખતા જે ગૌરવ થતું હતું એ હવે નથી થતું કારણ કે એ મજા હતી એ જુદી મજા હતી એ સ્વતંત્રતાની મજા હતી એ મહેનતની મજા હતી એ સંઘર્ષની મજા હતી એ પરિણામની મજા હતી એ મજા તમારા બાળકને કરવા દો એને બધું જ હાથમાં ન આપો એ સંઘર્ષમાંથી એને પસાર થવા દો એને એ મહેનતની કિંમત થવા દો એક છોકરો રોજ એના પપ્પાને કહે વીસ બાવીસ વર્ષનો કે મને ભાગ આપી દો મારે તમારી જોડ નથી રહેવું મને ભાગ આપી દો મારે તમારી જોડ નથી રહેવું એટલે પિતાએ કહ્યું કે સારું જા જઈને એક ડોલર કમાઈ આવો તું જે દિવસે એક ડોલર કમાઈ આવીશ એ દિવસે હું તને ભાગ આપી દઈશ છોકરો ગયો ને એની માને કહ્યું કે આ જો ગાડા જેવી વાત યાદ લોહી પી ગયા મારું એટલે માએ એક ડોલર આપ્યો જ્યાં આપી દે તારા બાપાને પતે વાત આપણે બધા કરીએ છીએ આવું એટલે એણે જઈને એક ડોલર પિતાને આપ્યો પિતા ફાયર પ્લેસ પાસે ઊભા હતા આગ બળતી હતી યુરોપની કથા છે પિતાએ ડોલર નાખી દીધો અંદર અમેરિકાની કથા છે પિતાએ ડોલર નાખી દીધો અંદર ડોલર બળી ગયો છોકરો ઊભો રહ્યો પિતાએ કહ્યું આ તું કમાઈને નથી લાવે બેટા જાઓ કમાઈને લઈ આવો ભાઈ પાસેથી દાદાજી પાસેથી ડ્રાઈવર પાસેથી માળી પાસેથી બેન પાસેથી કાકા પાસેથી રોજ એક ડોલર લઈ જાય રોજ પપ્પા ફેંકી દે અને રોજ કંઈક કમાઈને નથી લાવ્યો એક દિવસ અકળાયો પિતાની બૂટ પોલિશ કરવાની કીટ લીધી સ્ટેશન ગયો ચાર બૂટ પોલિશ કર્યા પચીસ પચીસ સેન્ટ લઈને આવ્યો પિતા સ્વિમિંગ પુલ પાસે હતા આવીને કહ્યું કે લો એક ડોલર પિતાએ જોયા પચીસ પચીસ સેન્ટને ફેંકી દીધા સ્વિમિંગ પુલમાં શૂઝ સાથે બૂટ પગમાં પહેરેલા શૂઝ સાથે ઘડિયાળ સાથે પૂરેપૂરા કપડાં સાથે છોકરો કૂદી ગયો આમ આમ કરીને અંદરથી પચીસ પચીસ સેન્ટ શોધી લાવે કે ફેંકવાના નહીં હું કમાઈને લાવ્યો છું આ સત્ય છે ગમે તો પણ ન ગમે તો પણ મહેનતની જે કિંમત છે એ જગતમાં ક્યાંય પણ તૈયાર મળેલા પૈસાની તૈયાર મળેલા ઘરોની તૈયાર મળેલા વાહનોની નથી અને સૌથી મોટી વાત એ છે કે મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા કંઈ કંઈ વાંધો એમાં આટલા બધા એમ્બેરસ થવાની જરૂર નથી એને કદાચ નહીં મજા આવતી હોય શાંત ચિત્તે હેન્ડલ કરો કોઈ મા બાપ છે ને ઓનેસ્ટ નથી થતા મેં આ વાત બહુ વાર કહી છે કદાચ તમે યુટ્યુબ પર પણ સાંભળી હશે હું ને મારો દીકરો નવ વર્ષનો ગાડીમાં જતા હતા અને એક છોકરો આવી જ રીતે જેમ મેં વાત કરી આમ કરીને નીકળી ગયો આગળ એટલે મારાથી ગાળ બોલાઈ ગઈ હું ગાડી ચલાવતી હતી મારી માં સુરતી છે એટલે મારા દીકરાએ નવ વર્ષના છોકરાએ મારી બાજુમાં બેઠેલો એને આમ જોયું માં તું ગાળ બોલી હવે જો હું એમ કહું કે હું નથી બોલી તો હું જુઠ્ઠી છું કેમ કે એને એના કાનો કાન સાંભળી છે હું જો એમ કહું કે ગાળ ન બોલવી જોઈએ બેટા સારું ના કહેવાય તો હું એને પ્રીચ કરું છું એવું જે જે મેં કર્યું નથી એટલે હું એને માટે આદર્શ નથી એટલે મારા રડાર ખુલ્યા બધા મારી જે બુદ્ધિ ઇન્ટેલિજન્સ મેં કામે લગાડી અને મેં એને પૂછ્યું મેં એક તને કોણે કહ્યું કે આને ગાળ કહેવાય હવે જવાબ આપવાનો વારો એનો હતો માતા પિતા હોવું એટલે સતત ક્રિએટિવ હોવું તમારી ક્રિએટિવિટીને ચોવીસ કલાક કામે લગાડેલી રાખો એને કઈ રીતે શીખવી શકાય એની સાથે કઈ રીતે સંવાદ કરી શકાય એની સાથે કઈ રીતે કહી શકાય એને શું કરી શકાય તો એને મજા પડે